તો કેન્દ્રશાસિત દીવ અર્વાચીન પર્યટક કેન્દ્ર તરીકે મહત્વ ધરાવે છે ઉલ્લેખ છે ત્યારે પોર્ટુગલ શાસનમાંથી ઓગણીસો માં દીવ મુક્ત થયું અને ઓગણીસ ડિસેમ્બરના દિવસે દીવવાસીઓ દીવ મુક્તિ દિનની ભવ્ય ઉજવણી કરે છે દીવનો ભવ્ય અને ભાતીગઢ ઇતિહાસ જોઈએ અમારા આખા અહેવાલમાં કેન્દ્રશાસિત દીવ એટલે ગુજરાતનું મિની ગોવા કે જેનું નામ લેતા જ દીવનું અદ્ભુત અને રમણીય દરિયાકિનારો દેવ અને દાનવોની ભૂમિ ઐતિહાસિક ધરોહર અને બીજું ઘણું બધું આ માત્ર દેવમાં જ છે પરંતુ દેવનો ઇતિહાસ પણ અનેરો છે ઋગ્વેદમાં કળયુગમાં ખંડ વિભાજન તથા સમુદ્ર ખસતા દિવ ટાપુ અસ્તિત્વમાં આવ્યો અને નિર્વિવાદ છે

એ પછી પોર્ટુગીઝ શાસન પોર્ટુગલ લોકોએ જ્યારે ગોવા દમણ દીવને પોતાના તાબામાં લીધું એ વખતે દીવની ચારે બાજુ ખડગ હતા અને એ લોકોએ ખડગ તોડી નાખ્યા પછી જ દરિયાનું પાણી અંદર આવેલું છે ગોવા દમણ અને દીવ આઝાદ આઝાદ થવાનું કારણ એ છે કે મારા માનવા મુજબ પોર્ટુગીઝ શાસન પોર્ટુગીઝ સરકાર પાકિસ્તાનને ગોવા દમણ દીવ એ ત્રણ પેકેટ ભેટમાં પાકિસ્તાનના આપવાના હતા જેના કારણે માનની જવાહરલાલ જે આપણા વડાપ્રધાન હતા તેમણે નિર્ણય લઈ અને ગોવા દમણ દીવને આઝાદ કરાવ્યું દીવ આઝાદ થયું ઓગણીસ બાર ઓગણીસો એકસઠ એ વખતે જન્મત લેવામાં આવેલો અને અમારી દીવ દમણ ગોવાની પ્રજાએ જુદા રહેવા માટે જન્મન આપેલો જેથી કરીને ગોવા દમણ દીવ એક સ્ટેટ બન્યું મે ઓગણીસો સત્યાસી ની અંદર ગોવા સ્ટેટ બન્યું અને દમણ અને દીવને યુટીનો દરજ્જો આપવામાં આવ્યો દીવ એ જાલંધર રાજાની ભૂમિ કહેવાય છે જાલંધરનો વધ કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રથી કરેલો હતો અને અત્યારે જાલંધરનું મંદિર કે જેનું ફક્ત શિર છે એ સમરસની ઉપર એ મંદિર આવેલું છે વર્ષો પહેલાંનો ઇતિહાસ છે ઓગણીસો બાસઠમાં દીવ આઝાદ થયું દીવ જ્યારે આઝાદ થયા પછી દર વર્ષે આ ઓગણીસમી ડિસેમ્બરને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે દીવ મુક્તિ દિન પાછળ ઘણા બધા ક્રાંતિકારી લોકોના કામ છે અને અત્યારે માફ કરજો મારે યાદ કરવા પડે નાસરને સુએજની નહેરમાં સુએજની નહેરમાં નાસર હતા એમને પણ દીવ મુક્તિ દિનમાં સારો એવો ફાળો આપેલો એક મત પ્રમાણે પારસીઓ ઈરાનથી પોતાનો ધર્મ બચાવવા પવિત્ર અગ્નિ લઈને દિવ નાગવા બંદરે આવેલા અને અહીંથી વીસ વર્ષ બાદ ઈસવીસન 1998 માં સંજાણ બંદરે ગયા દિવના ઇતિહાસમાં પારસીઓનું પ્રદાન જો ન ગણીએ તો અધૂરું ગણાય 7મી સતાબ્દીમાં ઈસુ પગોળ નામના રાજાએ પ્રથમ દિવનો કિલ્લો બનાવ્યો હોવાથી દિવનું નામ દિવગઢ પડ્યું ત્યારબાદ વલ્લભી સામ્રાજ્ય શરૂ થયું વલ્લભી રાજા દ્વીપ સંદર્ભ દસોમાં ઓગણીસમી ડિસેમ્બરે મુક્તિ મળી અને એ પછી ગોવાથી દમણ અને દીવ ઓગણીસો સત્યાસી માં જુદા પડ્યા ત્યાં સુધી દમણ દીવ અને દમણમાં ઘણા બધા ડેવલપમેન્ટના કામ થયા હતા કારણ કે એના પછી ઓગણીસો સત્યાસી પછી વધારે વેગ પકડો કારણ કે સીધા સેન્ટ્રલ ગવર્મેન્ટની અંડરમાં દમન અને દીવ સંઘ પ્રદેશ થયો અને વધારે તો ખાસ કરીને હમણાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની સરકારના વિઝનના હિસાબે હું દીવ જિલ્લાની વાત કરું તો દીવ જિલ્લામાં મોટા મોટી ઇકોનોમી ફિશરીઝ અને ટુરિઝમ છે આ બંને ક્ષેત્રે એટલા બધા મોટા મોટા કામ થયા છે અને અત્યારે પણ જે મોટા જે કામ ચાલુ છે એને અનુલક્ષીને 6-8 મહિનામાં એ કામ પતે પછી ખાસ કરીને આ બે ક્ષેત્રમાં ટુરિઝમ અને ફિશરીઝમાં બહુ મોટી ક્રાંતિ આવશે અને એના હિસાબે દીવ જિલ્લાની જનતાને ઇકોનોમીમાં બહુ મોટો ફાયદો થશે 8મી સદીની શરૂઆતમાં પરમાર રાજાઓએ ખાસ કરીને પરમાર વર્છરાજ દિવને જીતી વિસ્તાર વધાર્યો ત્યારથી દિવનું નામ દિવકૂટ પડ્યું આજે ગોગલામાં આવેલું વાર્છરા દાદાનું ચોરો તે વચરાજનું સ્થાનક છે આ સમય દરમિયાન દીવ દમણ જેવા વિખ્યાત બંદરો દ્વારા ઈરાન મિસર અરબસ્તાન અને આફ્રિકા સાથે ખૂબ જ વ્યાપાર વણજ ચાલતો હતો અહીં અઢળક સંપત્તિ ધરાવતા શાહ સોદાગરો રહેતા અને આ સંપત્તિની લાલચથી જ મલકે કાફરે દેવને લૂંટ્યું હતું આમ કાળની અનેક થપાટો વચ્ચે દિવ વિકસતું નાશ પામતું અને પુનઃ વિકાસ પામતું ઇતિહાસની તારીખમાં જોવા મળે છે મિતેશ પરમાર ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ